મહાકવિ ભર્તૃહરિ આ શ્લોકમાં સંસર્ગ તો જાય તે સંસર્ગ એટલે સંગતિ, તમે કોનો સાથ કરો છો એના મહિમાનું વર્ણન કરે છે. પેલા શ્લોક વાંચીએ આપણે. સંતપ્તાયસી સંસ્થિતસ્ય પયસો નામાપિ ન શ્રૂયતે અથવા જ્ઞાયતે, તમારી પુસ્તકમાં જ્ઞાયતે પણ હોઈ શકે. મુક્તા કારતયા તદેવ નલિની પત્ર સ્થિતમ રાજતે સ્વાત્યામ સાગર સુક્તિ મધ્ય પતિતમ સન્મોક્તિકમ જાયતે પ્રાયેણાધમ મધ્યમોત્તમ ગુણઃ સંસર્ગતો જાયતે. વાંચી પેલા પૂછલો. સંતપ્તાયસી સંસ્થિતસ્ય પયસો નામાપિ ન જ્ઞાયતે મુક્તાકારતયા તદેવ નલિની પત્ર સ્થિતમ રાજતે સ્વાત્યામ સાગર સુક્તિ મધ્ય પતિતમ સન્મોક્તિકમ જાયતે પ્રાયેણાદમ મધ્યમોત્તમ ગુણઃ સંસર્ગતો જાયતે. મહાકવિ ભર્તૃહરિ કહે છે સંતપ્ત અયસી ગરમ ગરમ લોખંડ ઉપર તવો રોટલી બનાવવા માટે એકદમ ગરમ થયો હોય એવો સંતપ્ત ગરમ ગરમ આયસી એટલે લોખંડ ઉપર સંસ્થિતસ્ય પયસો પાણીનો છીટો પડે પાણીનો ટીપો એના પર પડે નામા પી ન જ્ઞાયતે તો એનું નામે ખબર ના પડે કે ક્યાં ગયું. ગરમ ગરમ તવા ઉપર તમે ક્યારેક પાણીના બે છાંટા નાખીને તો જુઓ, બે સેકન્ડ માટે પાણી ત્યાં તરફડિયું મારે અને પછી ખબર ના પડે કે પાણી ક્યાં ગયું. તો કહે છે કે નામા આપી ન શ્રૂયતે નામા આપી ન જ્ઞાયતે કે એનું નામે ના રે, નામ પણ મટી જાય, પાણી જેવું કંઈ ક્યાં હતું એ ખબર ના પડે. તો ગરમ ગરમ લોખંડ ઉપર પડેલું પાણીનું ટીપું એનું નામ પણ નથી રહેતું. લોકો આમ કહે કે નામ શેષ રહી ગયું, વ્યક્તિ મરી જાય પણ એનું નામ તો રહી જાય. આ સંસારમાં જ્યાં સુધી વ્યક્તિનું નામ હોય છે ને ત્યાં સુધી એને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત હોય છે. મહાભારતમાં મહારાજ ઇન્દ્રદ્યુમ્નની કથા હોય છે. રાજા ઇન્દ્રદ્યુમ્ન જે છે ને એ સ્વર્ગ લોકમાં નિવાસ કરતા હતા. ઘણા હજારો વર્ષ વીતી ગયા પછી સ્વર્ગમાંથી એમને કીધું કે ભાઈ તમારું ટાઈમ પૂરું થઈ ગયું, હવે આ પૃથ્વી પર તમને કોઈ નથી જાણતું. એમ કે એવું બને નહીં કે પૃથ્વી પર મેં એટલા મહાન કાર્યો કર્યા છે કે કોક ના કોક વ્યક્તિ તો મને ઓળખતો જ હોય. તો આયા પૃથ્વી પર સૌથી પહેલા માર્કંડેય મુનિને મળ્યા. તો માર્કંડેય મુનિ કે મહારાજ મને યાદ નથી કોઈ ઇન્દ્રદ્યુમ્નનું નામ મેં સાંભળ્યું હોય, પણ મારા કરતા જૂના એક ઉલુક છે એને જઈને મળીએ. એને મળવા ગયા, એને કીધું કે મને બહુ યાદ નથી પણ ઇન્દ્રદ્યુમ્ન નામનું સરોવર છે ત્યાં એક કાચબો રહે છે, એક બગલો રહે છે, એને જઈને મળીએ. તો એ બગલા પાસે ગયા તો એ સરોવરનું નામ જ ઇન્દ્રદ્યુમ્ન હતું, કેમ કે એ રાજાએ જ બનાવ્યું હતું. તો બગલો કહે કે મને થોડુંક કંઈક યાદ છે પણ બરાબર યાદ નથી, અમારા જે મિત્ર કાચબા છે એમને ચોક્કસ ખ્યાલ હશે. એટલે પેલા કાચબા પાસે ગયા તો કાચબો કે રાજાએ એટલી ગાયોનું દાન કર્યું હતું કે એ ગાયો અહીંથી આવતી જતી હતી એના કારણે આ આટલું મોટું તળાવ કૂદી ગયું, એ રાજાને કોણ ભૂલી શકે. એટલે સ્વર્ગમાંથી દેવતાઓએ કહ્યું કે ના, હજુ તો આ પૃથ્વી પર રાજા ઇન્દ્રદ્યુમ્નના નામને ઓળખનાર લોકો છે તો તમારું સ્વર્ગમાં સ્થાન નિશ્ચિત છે. તો નામનો બહુ મહિમા હોય છે એટલે લોકો પોતાના માતા પિતાના નામથી સ્કૂલ બનાવે, કોલેજ બનાવે, પ્યાઉ મુકાતા હોય, પાણીની પરબ મૂકે, જાત જાતના કામો કરતા હોય છે જેનાથી કે એમને સ્વર્ગમાં સ્થાન મળી રહે. આ વાત કહેવાય છે. પણ આ ગરમ ગરમ લોખંડ ઉપર જો પાણીનું ટીપું પડે તો નામા પીન જાય તે તો એનું તો નામ શેષ પણ રહેતું નથી.
એ તો બધું જ સમાપ્ત થઈ જાય. મુક્તાકાર તયા તદેવ નલની પત્ર સ્થિતમ જાયતે. એ જ પાણીનું ટીપું જો કમલિનીના પાંદડા ઉપર પડે તો મોતી જેવું થઈ જાય. કમલિનીના પાંદડાની શું વિશેષતા હોય છે કે પાણી એના પર ચોંટતું નથી, એટલે એના પર જ્યારે તમે પાણી નાખો તો એ પાણી કેવું થાય, ગોળ ગોળ થઈ જાય, નીચે સપાટ નથી રહેતું. આ તમારે જાણવું હોય ને કરીને જોવું હોય તો તમારા નખ પર કોક વખત તેલ લગાડો અને એ નખ ઉપર પછી પાણીનું એક ટીપું મૂકો તો એ નીચેથી પણ હળવું ગોળ થઈ જાય. તો નલિનીના પાંદડા ઉપર પડેલું એ જ પાણીનું ટીપું મુક્તાકાર થયા મોતી જેવો થઈ જાય છે. મોતી નથી થતો પણ મોતી જેવો થઈ જાય છે. પાણીનું જે ટીપું ગરમ લોખંડ પર પડીને નામ પણ એનું નથી રહેતું, એનું નામ પણ મટી જાય, એવી રીતે સુકાઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. પાણીનું એ જ ટીપું જ્યારે કમલિનીના પાંદડા પર પડે તો મોતી જેવું દેખાય છે. પાણીનું એ જ ટીપું સ્વાતિ નક્ષત્રમાં દરિયાના કાંઠે સુક્તિ એટલે સીપીમાં જ્યારે પડે છે તો મોતી બની જતો હોય છે. તો એ જ પાણીનું ટીપું જ્યારે દરિયાના કાંઠે સ્વાતિ નક્ષત્રમાં એક શીપમાં પડી જાય તો એ મોતી બની જતો હોય છે. તેથી ભર્તૃહરિ કહે છે કે પ્રાયણ પ્રાયઃ મોટા ભાગે એવું થાય છે કે અધમ મધ્યમ અથવા ઉત્તમ, આ અધમ સ્થિતિ છે કે લોખંડ પર પડે અને સમાપ્ત થઈ ગયા, આ મધ્યમ સ્થિતિ છે કે તમે મોતી જેવા થયા, અને આ ઉત્તમ સ્થિતિ છે કે તમે મોતી થઈ ગયા. તો મોટા ભાગે અધમ મધ્યમ અથવા ઉત્તમ ગુણો સંસર્ગ તો જાય તે સંસર્ગથી વ્યક્તિ જેવો વ્યવહાર કરશે, જેવો સાથ કરશે, જેવી સંગતિ કરશે, જેવી કંપનીમાં રહેશે, જેની પાસે જશે એના જેવા જ ગુણ એનામાં આવશે, એના કરતાં જુદું ક્યાંય પોતાની પાસેથી લાવી શકે નહીં. એટલે મોટા ભાગે અધમ મધ્યમ અને ઉત્તમ ગુણ સંગતિથી ઉત્પન્ન થાય છે. તેથી લોકોએ સારા લોકોની સંગતિ કરવી જોઈએ, સારા લોકોનો સાથ કરવો જોઈએ. સારા લોકોનું સાથ કરવાથી સારા ગુણો આવે છે. બીજા ઘણા શ્લોકોમાં સત્સંગતિના વર્ણન કરવામાં આવ્યા છે કે સત્સંગતિ કથાએ કિન્ન કરોતિ પુરુષાં. એક બે ઉદાહરણ આપું તમને. જો કાચને સોનાની સાથે મૂકી દો તો કાચ, કાચ કાંચન સંસર્ગા ધત્તે માર્ક ગતિ નથી, એ પોતે પણ સોના જેવું ચમકવા લાગે, સોના જેવું તમને દેખાવા લાગે. એ જ કાચને જો કીચડમાં નાખી દો તો કીચડ જેવો થઈ જાય. તો સોનાની વચ્ચે મૂકેલો કાચનો ટુકડો પણ સોના જેવો લાગવા લાગે છે. તો આપણે જો સારા લોકોનું સાથ કરીએ, સારા લોકોનું સંગાથ કરીએ, તો આમ માની લેવું કે આપણું જીવન પણ ઉત્તમ બનશે અને આપણે સારા થઈશું. ક્લાસરૂમમાં બધા વિદ્યાર્થી બેસેલા હોય છે, ગુરુ બધાને ભણાવતો હોય છે, પણ કોકને કેટલું શીખાય, કોકને કેટલું શીખાય. હવે તમે જો કોક એવા વિદ્યાર્થીના સાથમાં બેસતા હો જે વિદ્યાર્થી વાતોમાં જ લાગેલો રહેતો હોય, જે વિદ્યાર્થીને ભણવામાં રુચિ ના હોય, તો ધીમે ધીમે તમારી પણ સ્થિતિ એવી થઈ જાય. અને તમે કોઈક એવા હોશિયાર વિદ્યાર્થીની સાથે બેસતા હો, એની કંપની કરતા હો, તો નહીં આવડતું હશે તોય ઘણું બધું એની પાસેથી શીખવા મળી જશે. તો સાથ જે છે એનો મોટો મહિમા હોય છે. એક પાણીને લઈને જ બીજો ઉદાહરણ છે જે બધા જાણો છો કે આકાશથી બરસતું પાણીનું એ ટીપું જે મેં વાત કરી, નારિયેલમાં પડે તો મીઠું થઈ જાય, એકદમ ગળ્યું પાણી થઈ જાય નારિયેલમાં. મરચાના છોડ પર પડે તો મરચો તીખું થઈ જાય. અને એ જ પાણી જે છે ને જો માટીમાં પડે તો કીચડ થઈ જાય. એ રીતે સત્સંગતિનો મોટો મહિમા છે અને સારી સંગતિ આપણે કરવી જોઈએ એ આપણને શીખવાડે છે.